નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં અર્થશાસ્ત્ર વિષયના અગત્યના ટોપિક એટલે કે સંપત્તિ, જેને અંગ્રેજીમાં વેલ્થ કહેવામાં આવે છે, તેની ડિટેલમાં ડિસ્કશન કરીશું. આ અગાઉ પણ આપણે અર્થશાસ્ત્રના ટોટલ 10 લેક્ચર્સ અપલોડ કર્યા છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સંપત્તિની ચર્ચા કરીએ તો આપણે આ છબીમાં આલ્ફ્રેડ માર્શલ સાહેબનો ફોટો દૃશ્યમાન થાય છે. મિત્રો, આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો તે સંપત્તિ છે. મિત્રો, આ વ્યાખ્યામાં 4 વસ્તુ અગત્યની છે કે સંપત્તિ ઉપયોગી હોવી જોઈએ, બીજું એ અછતવાળી હોવી જોઈએ, ત્રીજું એ વિનિમય પાત્ર હોવી જોઈએ અને ચોથું તેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય. જો આ 4 કોમ્બિનેશન થાય તો જે તે વસ્તુ સંપત્તિ ગણાય છે. આવું આપણને આલ્ફ્રેડ માર્શલ સાહેબે વ્યાખ્યા આપતા જણાવ્યું છે. મિત્રો, આ વ્યાખ્યાના આધારે આપણે સંપત્તિના લક્ષણોની ચર્ચા કરીએ તો સંપત્તિના લક્ષણોમાં પહેલું લક્ષણ આવે તે ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોય છે. મિત્રો, માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે. ટૂંકમાં કહીએ તો તે ઉપયોગી છે. ઉદાહરણ તરીકે મિત્રો, આપનું મકાન, આપના પાસે રહેલા વાહન, સોના ચાંદીના ઘરેણા વગેરે સંપત્તિ એટલે છે કારણ કે તેમાં ઉપયોગિતાનો અથવા તો માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ છુપાયેલો છે. મિત્રો, બીજા લક્ષણની ચર્ચા કરીએ તો સંપત્તિની અછત હોવી જોઈએ અથવા તો વસ્તુની અછત હોવી જોઈએ. મિત્રો, આપણે પ્રથમ લક્ષણમાં વાત કરી કે વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ તો હોવો જ જોઈએ, સાથે સાથે એ વસ્તુની અછત પણ હોવી જોઈએ. કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ જેવી કે સૂર્યનો પ્રકાશ છે, હવા છે વગેરે, આ વસ્તુ એવી છે મિત્રો કે બધાને સરળતાથી મુક્તમાં મળી શકે છે. માટે સૂર્યનો પ્રકાશ અને હવા જેવી વસ્તુઓ એ સંપત્તિ ગણી શકાય નહીં, કારણ કે તેનું ટ્રેડિંગ એટલે કે વિનિમય થવાનું નથી અથવા તો વિનિમય થતો નથી. કોઈ દિવસે કોઈ એમ નથી કીધું કે 5 રૂપિયાનો સનલાઇટ આપો, કોઈ કે કોઈ દિવસે એમ નથી કીધું કે મને 10 રૂપિયાની હવા આપો. એટલે કે આ વસ્તુની છત છે, બરાબર? એટલે અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાય. ત્રીજું લક્ષણ જોઈએ તો તે ભૌતિક કે બાહ્યરૂપ ધરાવે છે. એટલે સંપત્તિ જે છે એ ભૌતિક કે બાહ્યરૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, તમારી પાસે ધારી લો કે એકાઉન્ટનું સારું નોલેજ છે, એની સારી અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજણ છે, તમારી પાસે ચિત્રકામની સારી એવી કળા છે, સંગીતની સારી એવી કળા છે, તો મિત્રો એ તમારી સંપત્તિ નથી. શા માટે નથી? કારણ કે તેનો વિનિમય થવાનો નથી અથવા તો થઈ શકતો નથી. કારણ કે આ જે વસ્તુ છે, તમારી પાસે સારું નોલેજ છે, સારી અન્ડરસ્ટેન્ડિંગ છે, સારું સંગીતનું નોલેજ છે, તમારી પાસે ચિત્રકામની કળા છે, તો આ કળા એ તમારી સાથે જ રહેવાની છે. તેનો આંતરિક ગુણ છે, આંતરિક ગુણ છે. મિત્રો, અહીં ખાસ વાત એ યાદ રાખવાની થાય છે કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયો છે. તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે, તેનો માલિકી હક નક્કી થાય છે અને તેનો વારસો પણ નક્કી થાય છે. પણ મિત્રો, યાદ એ રાખવાનું છે કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. વિચારવાની શક્તિ એ ગુણ છે નહીં કે સંપત્તિ. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે, તેની સંપત્તિ બની શકે. પણ વૈજ્ઞાનિક તેનું નોલેજ, તેની પાસે રહેલું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી, માટે તે સંપત્તિ નથી. મિત્રો, આગળ વધી અને ચોથા લક્ષણની વાત કરીએ તો જે તે વસ્તુ વિનિમય પાત્ર હોય તો તે સંપત્તિ હોઈ શકે.
મિત્રો, આપણે લક્ષણ નંબર 1 થી વાત કરતા આવ્યા કે જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી જોઈએ. એટલે કે સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો તો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય. ઉદાહરણ તરીકે, આપની પાસે રહેલું મકાન વર્તમાનમાં જરૂરિયાત સંતોષે છે, પણ ભવિષ્યમાં તે મકાન વેચીને આપ અન્ય જરૂરિયાતો, કે ફ્લેટ છે અને ફ્લેટ વેચીને સારી કિંમત આવે છે અને આપ એના પછી કોઈ પ્લોટ ખરીદો છો, બરાબર છે, અથવા તો કોઈ બંગલો ખરીદો છો, તો જે તે વસ્તુનું સેલિંગ કરીને આપ અન્ય વસ્તુ પરચેસ કરો છો, તો તે વિનિમય પાત્ર છે એમ કહી શકાય, જે તમારી અન્ય જરૂરિયાતો પણ સંતોષવામાં મદદરૂપ થઈ શકે. એટલે કે સોનું છે, ઝવેરાત છે, જમીન છે વગેરે સંપત્તિ છે, કારણ કે તે વિનિમય મૂલ્ય ધરાવે છે. મિત્રો, 5મા નંબરનો સંપત્તિનો ગુણ છે ટકાઉપણાનો ગુણ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. જે વસ્તુઓ કે સેવાઓ નાશવંત છે, મિત્રો આપને ખ્યાલ જ હશે કે નાશવંત અથવા તો નાશવંતનો શું મતલબ થાય. જે વસ્તુઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી સંગ્રહી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી એમને મળ્યા છે. શ્રમિકોનો શ્રમ, જે મજૂર હોય એનો શ્રમ, એમની મજૂરી, તેવી રીતે મિત્રો શિક્ષકનું શિક્ષણ, કે ખેડૂત દ્વારા ઉત્પાદિત થતી નાશવંત વસ્તુઓ, એ મિત્રો એ સંપત્તિ નથી. કેમ નથી? કે તે લાંબા ગાળા સુધી તેને ટકાવી કે રાખી શકાતી નથી. પરંતુ મિત્રો, જો આ જ નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય, તો આજે જે વસ્તુ સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બની શકે. ઉદાહરણની વાત કરીએ તો, ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદનને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબો સમય ટકાવી શકે છે. એટલે મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે બાહ્ય, ઉપયોગી, વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુઓ એટલે સંપત્તિ. મિત્રો, આ સંપત્તિની આપણે ચર્ચા કરી. હવે આગળ વધીએ અને સંપત્તિના પ્રકાર, જેને અંગ્રેજીમાં ટાઈપ્સ ઓફ વેલ્થ કહેવામાં આવે છે. મિત્રો, આપણે અગાઉ ઇકોનોમિક્સના 10 વિડીયો અપલોડ કર્યા છે અને એમાંના એક વિડીયોમાં આપણે વસ્તુઓ, સેવાઓની ચર્ચા કરી છે. ત્યારે આપણે એમ કીધું છે કે વસ્તુઓને આપણે પ્રકાર પાડ્યા છે, તો વસ્તુઓની જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય. મિત્રો, તો પહેલો પ્રકાર થાય છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. તો મિત્રો, જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય, અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સામૂહિક સંપત્તિ ગણાય. ઉદાહરણ તરીકે મિત્રો, વ્યક્તિગત સંપત્તિની આપણે વાત કરીએ તો આપની પાસે રહેલું 2-વ્હીલર કે 4-વ્હીલર બાઇક એ આપની વ્યક્તિગત સંપત્તિ છે, કારણ કે તેનો વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય છે. બીજો પ્રકાર પડે છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. મિત્રો, દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની છે. દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. મિત્રો, આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો પણ વિચાર થઈ શકે. મિત્રો, ઉદાહરણની વાત કરીએ તો, કોઈપણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. મિત્રો, આ સંપત્તિના પ્રકાર થયા. મિત્રો, આ વિડીયોમાંથી આપણે એક સ્વાધ્યાયમાં એક પ્રશ્ન રાખીએ છે. પ્રશ્ન છે, સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? અને મિત્રો, આ પ્રશ્નનો જવાબ એ બી સી ડી ઓપ્શન્સ આપ્યા છે. તમને ઓપ્શન્સ આપવામાં આવે છે, એ જવાબ આપને યુટ્યુબ કોમેન્ટ સેક્શનમાં આપવા વિનંતી છે. મિત્રો, ઓપ્શન નંબર એ, સંપત્તિ એ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. બી, સંપત્તિની છત હોવી જોઈએ. સી, સંપત્તિ બાહ્યરૂપ ધરાવે છે. અને ડી, સંપત્તિ વિનિમય પાત્ર ધરાવે છે. તો પ્રશ્ન, સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી, એ બી સી ડી આ 4 ઓપ્શનમાંથી ગમે તે એક ઓપ્શન એનો સાચો જવાબ છે, અને એ જવાબ આપને યુટ્યુબ કોમેન્ટ સેક્શનમાં આપવા વિનંતી છે. મિત્રો, આ વિડીયો બનાવવા માટે અમોએ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનો રેફરન્સ લીધેલ છે.
તો આ સિવાય આપને અન્ય કોઈ સાહિત્ય મટીરિયલ્સની જરૂર હોય તો ચોક્કસથી આપ મને અમારા મેલ આઈડી ikengetjob@gmail.com ઉપર મેલ કરી શકો છો. મિત્રો, આપ હજુ પણ અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ ના થયા હોય તો વિનંતી છે કે અત્યારે જ હાલ આપ અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ થાઓ, જેથી કરીને આવનારી પરીક્ષા માટે અમે જે નિયમિત પ્રમાણે વિડીયો અપલોડ કરી રહ્યા છે એ તમામે તમામ વિડીયોનું નોટિફિકેશન આપને આપના મોબાઈલ સુધી તાત્કાલિક સૌપ્રથમ પહોંચતું થાય. મિત્રો, આ વિડીયો જોવા બદલ આભાર, ધન્યવાદ. અને મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો ચોક્કસથી આને શેર અને લાઈક કરવા વિનંતી છે. ધન્યવાદ.